નોબેલ પારિતોષિક વિજેતા નવલકથા ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી અર્નેસ્ટ હેમિંગવે ફાઇલ એક એ એક વૃદ્ધ પુરુષ હતો મછવામાં બેસીને એ ગલ્ફ સ્ટ્રીમમાં માછલી પકડ્યા કરતો હતો અને અત્યારે એણે માછલા પકડ્યા વિનાના ચોર્યાસી દિવસો વિતાવ્યા હતા પહેલા ચાલીસ દિવસોમાં એની સાથે એક છોકરો હતો પણ ચાલીસ દિવસો પછી તે છોકરાના મા બાપે કહ્યું કે એ વૃદ્ધ પુરુષ હવે સાવ શાપિત સ્થિતિને કમનસીબીની અતિશય નિકૃષ્ટ પરિસ્થિતિને પામ્યો હતો અને તે છોકરો તેમની આજ્ઞા અનુસાર બીજી હોડીમાં ગયો જેને પહેલા જ અઠવાડિયામાં ત્રણ સારી માછલીઓ પકડી એ વૃદ્ધ પુરુષને દરરોજ એના ખાલી મછવા સાથે પાછો આવતો જોઈ પેલા છોકરાને દુઃખ થતું અને તે હંમેશા એને ક્યાં તો વીંટાળેલી રસીઓ અથવા તો છેડે કાંટાવાળી લાકડી કે હારપુન અને કુવાથં ઉપર લાવવામાં મદદ કરવા થિંગડા મારીને વીંટાળ્યો હતો જાણે કે તે ચિરંજીવ પરાજયના ધ્વજ સમો લહેરાતો હતો એ વૃદ્ધ પાતળો અને ફિક્કો હતો અને એની ગરદનના પાછલા ભાગ પર હતી એના ગાલ ઉપર ઉષ્ણ કટિબંધના સમુદ્રના પોતાના પરિવર્તનોને કારણે સૂર્ય જન્માવેલા કોમળ ત્વચાના ભવા પરના દેખાતા હતા એના ચહેરાની બંને બાજુએ નીચે સુધી એ ચાઠા સારા પ્રમાણમાં પ્રસરેલા હતા અને રસ્સીઓ પર ભારે માછલીઓ ઉંચકવાને કારણે એના બંને હાથ પર ઊંડા ઘસરકા પડ્યા હતા પરંતુ આમાંનો એક ઘા તાજો નહોતો મત્સ્યવિન મરુભૂમિમાં માટીના ધોવાણ જેટલા તે જૂના હતા એની સાથે સંબંધ ધરાવતી પ્રત્યેક વસ્તુ જૂની હતી માત્ર એની આંખો સિવાય અને તે આંખોનો રંગ અદ્દલ સમુદ્ર જેવો હતો તે આંખો ઉલ્લાસિત અને અપરાજિત હતી શાંતિ આગો જે કાંઠેથી મછવો જોરથી ખેંચવાનો હતો તે કાંઠેથી તે બંને ચડતા હતા ત્યારે તે છોકરાએ એને કહ્યું હું તમારી સાથે પાછો આવી શકીશ અમે થોડા પૈસા કમાયા છીએ એ વૃદ્ધ પુરુષે તે છોકરાને માછલી પકડતા શીખવાડ્યું હતું અને તે છોકરો એને ચાહતો હતો ના એ વૃદ્ધ પુરુષે કહ્યું તો સદભાગી હોડીમાં છે તેની સાથે જ રહે પણ યાદ કરો કે માછલી વિનાના સત્યાસી દિવસો તમે કેવા ગુજાર્યા હતા અને પછી લાગ લગાડ ત્રણ અઠવાડિયા સુધી રોજ આપણે મોટી માછલીઓ પકડી મને યાદ છે વૃદ્ધ પુરુષે કહ્યું અને હું જાણું છું કે તે મને મારા પરની અશ્રદ્ધાને કારણે નહોતો છોડ્યો બાપુના દબાણને કારણે જ મેં તમને છોડ્યા હું નાનો છોકરો છું અને મારે તેમનું માનવું પડે હું જાણું છું વૃદ્ધ પુરુષે કહ્યું તે સાવ સ્વાભાવિક છે તેમને ખાસ શ્રદ્ધા નથી ના વૃદ્ધ પુરુષે કહ્યું પણ આપણને છે છે ને હા તે છોકરાએ કહ્યું હું તમને ચોતરે બિયર આપું તો તમને વાંધો નથી ને પછી આપણે આ સામગ્રી ઘેર લઈ જઈશું પીશ શા માટે નહીં વૃદ્ધ પુરુષે કહ્યું માછીમારોની વચ્ચે એ બંને ચોતરે બેઠા અને ઘણા માછીમારોએ એ વૃદ્ધ પુરુષની મશ્કરી કરી પણ એ ગુસ્સે ન થયો બીજા ઘડા માછીમારોમાંથી કેટલાકે એની સામે જોયું અને તેમને દુઃખ થયું પણ તેમણે તે પ્રદર્શિત ન કર્યું અને તે લોકો નમ્રતાથી પ્રવાહ વિશે પોતાની રસીઓ જેમાં નાખી છે તે ઊંડાણ વિશે સ્થાયી સુંદર આબોહવા વિશે અને પોતે જે કંઈ જોયું છે તે વિશે વાતો કરતા હતા તે દિવસના સફળ માછીમારો પાછા આવી ગયા હતા અને તેમણે તેમની માછલીઓની કતલ કરી હતી અને તે માછલીઓને બે પાટિયા ઉપર પસારી હતી અને પાટિયાને બંને છેડે ઉભેલા બે માણસો લથડતા લથડતા માછલી ઘર તરફ લઈ જતા હતા ત્યાં તેઓ હાવાનાના બજારમાં તે માછલીઓને લઈ જવા માટેના બરફથી ભરેલા ખટારાની રાહ જોતા હતા જેમણે સાર્ક માછલીઓ પકડી હતી તેઓ તે માછલીઓને ખાડીની બીજી બાજુએ આવેલા શાર્ક ફેક્ટરીએ લઈ ગયા ત્યાં તેમને ગરેડી અને દોરડા પર ચઢાવવામાં આવી તેમનું કાળજું કાઢી નંખાયું તેમના ભીંગડા કાપી લેવાયા તેમની ખાર ઉતારી લેવાઈ અને મીઠું ભરવા માટે તેમના માંસના ટુકડાઓ કરવામાં આવ્યા પવન જ્યારે પૂર્વનો હોય ત્યારે શાર્ક ફેક્ટરીમાંથી એક વાસ સમગ્ર બંદર પર વિસ્તરતી આવતી પણ આજે તો માત્ર તે વાસનો એક આભાસ જ હતો કારણ કે પવન ઉત્તર તરફ વળી ગયો હતો અને પછી પડી ગયો હતો અને ચોતરા પરનું વાતાવરણ આનંદદાયી અને ઉષ્માભર્યું હતું શાંતિ આગો છોકરાએ કહ્યું હું પેલા વૃદ્ધ પુરુષે કહ્યું એણે એના હાથમાં ગ્લાસ પકડ્યો હતો અને એ ઘણા વર્ષો પહેલાની વાતો વિચારતો હતો હું તમારી સાથે હોડી લઈને નીકળી પડું અને તમારે માટે કાલ પૂરતી હજી હું હલેસા મારી શકું છું રોગોલીઓ ઝાડ નાખશે મારી જવાની ઈચ્છા છે જો હું તમારી સાથે માછલી પકડી ન શકું તો કોઈ ને કોઈ રીતે તમારી સેવા કરવાની મારી ઈચ્છા છે તું મારે માટે બિયર તો લઈ આવ્યો વૃદ્ધ પુરુષે કહ્યું સાચે સાચે તું મોટો માણસ થઈ ગયો છે તમે જ્યારે મને હોડીમાં લઈ ગયા ત્યારે હું કેટલા વર્ષનો હતો પાંચનો અને જ્યારે હું તાજી માછલી પકડી લાવ્યો હતો અને તેણે હોડીના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા ત્યારે તું મરી ગયા જેવો જ થઈ ગયો હતો તને યાદ છે મને યાદ છે પૂંછડીની પછડાટ અને તેના અથડાવાનો અવાજ

આપણે સમુદ્રમાં પહેલી વાર જ્યારથી સાથે ગયા છીએ ત્યારથી માંડીને એકે એક વાત મને યાદ છે પેલા વૃદ્ધ પુરુષે સૂર્ય તપ્ત વિશ્વસનીય અને પ્રેમાળ નેત્રો તેના પ્રતિ જોયું જો તું મારો દીકરો હોત તો હું તને મારી સાથે લઈ જાત અને હોડ બકત એને કહ્યું પણ તું તારા બાપનો દીકરો છે અને તારી માનો અને તું સદભાગી હોડીમાં છે તો હું સારડી હું મારી માછલીઓ સાચવી ચાર તાજી માછલીઓ લઈ આવવા દો એક વૃદ્ધ પુરુષે કહ્યું એની આશા તથા એનો વિશ્વાસ ક્યારેય મર્યા હતા પણ અત્યારે ઉમરતી વાયુ લહેર સાથે તે તાજા બનતા જતા હતા બે કબૂલ્યું કરત છોકરાએ કહ્યું પણ આ તો મેં ખરીદી છે આભાર વૃદ્ધ પુરુષે કહ્યું તે અતિ સરળ હતો એટલે જ્યારે તેને નમ્રતા પ્રાપ્ત કરી ત્યારે એને આશ્ચર્ય ન થયું પણ એ જાણતો હતો કે એણે નમ્રતા પ્રાપ્ત કરી છે અને એટલું પણ જાણતો હતો કે એમાં કશી બદનામી નહોતી અને એનાથી એનું સાચું સ્વાભા સ્વાભિમાન હણાતું નહોતું આવો પ્રવાહ હોય તો કાલનો દિવસ સારો રહેવાનો એણે કહ્યું તમે ક્યાં જવાના છો છોકરાએ પૂછ્યું ખૂબ દૂર હવા રૂખ બદલે ત્યારે પાછો ફરીશ પરોડ પહેલા હું ચાલ્યા જવા વિચારું છું મારો માલિક કામ પર દૂર સુધી જવા તૈયાર થાય તેવી હું કોશિશ કરીશ છોકરાએ કહ્યું પછી તમે જો ખરેખર કોઈ મોટી વસ્તુ ફસાવો તો અમે તમારી મદદે આવી શકીએ માછલી પકડવા બહુ દૂર જવું તેને ગમતું નથી ના છોકરાએ કહ્યું પણ જેને તે જોઈ શકે નહીં એવી કોઈ વસ્તુ તરફ હું સંકેત કરીશ શિકાર કરતા પક્ષીની જેમ અને ડોલ્ફિનનો પીછો પકડવા તેને હું લઈ આવીશ તેની આંખો એટલી ખરાબ છે તે લગભગ આંધળો છે આ તો ભારે વિચિત્ર વૃદ્ધ પુરુષે કહ્યું સમુદ્રી કાચબાને પકડવા માટે તો તે ક્યારેય ગયો નથી તેમ કરવાથી આંખો આંધળી બને છે પણ તમે તો વર્ષો સુધી સમુદ્રી કાચબાને પકડવા માસ્કીવટો કોસ્ટ પર ગુમ્યા છો અને તમારી આંખો તો સારી છે હું તો એક અજબનો ગરડો માણસ છું ને પણ અત્યારે નવી મોટી માછલી પકડવા માટે તમે પૂરતા સશક્ત છો હું ધારું છું અને તે માટે ખૂબ યુક્તિઓ પણ હોય છે ચાલો આપણે આ સામાન ઘેર લઈ જઈએ છોકરાએ કહ્યું એટલે હું જાળ ઊંચકી લઉં અને સાડીની માછલીઓ પકડવા જાઉં હોડીમાંથી તેમણે ગિયર ઉઠાવ્યું વૃદ્ધ પુરુષે પોતાના ખભા પર કુવાથંબ ઊંચક્યા અને છોકરાએ સખત રીતે ગૂંથેલા વીંટાળેલ કથ્થઈ રસ્સાઓ ભરેલી લાકડાની પેટી છેડે કાંટાવાળી લાકડી તથા દાંડા સાથેનું હારપૂન ઉંચક્યા ગલ માછલીઓનો ડબ્બો માછવા મચવાના પાછલા ભાગમાં સાવ નીચો હતો અને તેની સાથે એક દંડો પણ હતો જે દંડો માછલીઓને બરાબર પાસે લાવીને તેમને વશ કરવામાં વપરાતો હતો વૃદ્ધ પુરુષના આ સામાનની કોઈ ચોરી કરવાનું નહોતું પણ સઢ અને ભારે રસ્તાને લઈ જવા તે બહેતર હતું કેમ કે તેમને માટે ઝાકળ નુકસાનકારક હતું અને જો કે એને ખાતરી હતી કે ત્યાંના રહેવાસીઓ એના સામાનની ચોરી નહીં કરે તોય એ વૃદ્ધ પુરુષે વિચાર્યું કે છેડે કાંટાવાળી લાકડી તથા હારપૂન હોડીમાં રાખવા એ વ્યર્થ પ્રલોભન હતું એ બંને માર્ગ પર સાથે ચાલતા ચાલતા એ વૃદ્ધ પુરુષની છાપરી પાસે પહોંચ્યા એના ખુલ્લા બારણામાંથી તેઓ અંદર ગયા સઢ મીંટાળેલા કુવાથંભને એ વૃદ્ધ પુરુષે દિવાલ સાથે અને પેલા છોકરાએ પેટી તથા બીજું ગિયર તેની પાસે મૂક્યું છાપરીના એક ઓરડા જેટલો તે કુવાથંભ લાંબો હતો છાપરી ગુવાનો નામના વિશાળ તાડ વૃક્ષના કઠોર છાલ પાંદડાની બનેલી હતી અને તેની અંદર એક ચાર પાઇ એક ટેબલ એક ખુરશી અને લીંપેલી ફરસ પર કોયલાની રસોઈ રાંધવાની જગ્યા હતી દૃઢ રીષાઓ વાળા ગુવાનોના સપાટ અને એક ઉપર એક લદાયેલા પાંદડાઓની પર જીસસના પવિત્ર હૃદયનું એક રંગીન ચિત્ર હતું અને બીજું ચિત્ર હતું કોબ્રેની કુમારીનું આ એની પત્નીના સંભારણા હતા એકવાર આ દિવાલ પર એની પત્નીનો રંગીન ફોટો રહેતો પણ એણે તે ઉતારી નાખ્યો હતો કારણ કે તેને જોતા જ એને એકલતા ભીંસતી અને હવે તે ફોટો ખૂણા પરની એક છાજલી પર એના સ્વચ્છ ખમીશ નીચે ઓઢ્યો હતો તમારી પાસે ખાવાનું શું છે છોકરાએ પૂછ્યું માછલી અને પીળા ચોખાનો ભાત ભરેલું એક વાસણ તારે થોડા જોઈએ છે ના હું ઘરે જઈ ખાઈશ હું સગડી પેટાવી આપું ના પછી હું પેટાવીશ અથવા તો હું ઠંડો જ ભાત ખાઈશ તો હું ઝાડ લઈ જાઉં

કાપ્યા પછી જેની એક હજાર પાઉન્ડ કિંમત ઉપજે તો તને કેવું લાગે હું ઝાડ લઈને સાડીને પકડવા જઈશ તમે તડકામાં બારણા પાસે બેસશો હા મારી પાસે ગઈકાલનું છાપું છે અને હું બેઝબોલના સમાચાર વાંચીશ છોકરાને તે ખબર નહોતી કે ગઈકાલનું છાપું તે પણ કપોળકલ્પિત કથા હતી કે નહીં પણ એ વૃદ્ધ પુરુષે પથારી નીચેથી તે કાઢ્યું બોડેગા પર મને આ પેરિકોએ આપ્યું હતું એણે ચોખવટ કરી સાડીન મળશે કે તરત જ હું પાછો ફરીશ મારી અને તમારી બંનેની સાડીન હું બરફ પર એકસાથે રાખીશ અને સવારે આપણે તે વહેંચી લઈશું હું પાછો આવું ત્યારે તમે મને બેઝબોલની વાત કરજો કહેજો અમેરિકનોને હારવું નહી પાલવે પણ મને ક્લીવલેન્ડના ઇન્ડિયનોનો ભય છે અમેરિકનો પર શ્રદ્ધા રાખ દીકરા મહાન દિમેગીઓનો વિચાર કર મને ડેટ્રોઇટના ડેટ્રોઈટના ટાઈંગર્સ અને ક્લીવલેન્ડના ઇન્ડિયનનો બંનેનો ભય લાગે છે